સરકારી સરકારના કાર્યબળમાં વધારો થવા જઈ રહ્યો છે સરકારી કર્મચારીઓના બેળામાં નવા ચાર હજાર પાંચસો કર્મચારીઓ જોડાવા જઈ રહ્યા છે આ માટેનું સરકારી કાર્યક્રમ છઠ્ઠી નવેમ્બર ના રોજ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યું છે ગાંધીનગરમાં મહાત્મા ખાતે સવારે કલાકે આ કાર્યક્રમ યોજાશે છે કે સરકારી પરીક્ષા પાસ કરીને કસોટીમાં થયેલા ઉત્તીસ જેટલા યુવાન યુવતીઓનું આખરે સરકારી નોકરીનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે નવેમ્બરે સરકાર દ્વારા તમામ ઉમેદવારોને આધિકારિક નિમણૂક પત્રો આપીને સરકારી સેવામાં જોડવામાં આવશે આ માટે એક કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે આ ઉમેદવારોએ તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ પાસ કરી છે જેને લઈને તેમને નિમણૂક પત્રો આપવાનો આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે પહેલા આ કાર્યક્રમ દસ નવેમ્બરે રાખવાનું આયોજન હતું જેના સમાચાર પણ સામે આવ્યા હતા પરંતુ હવે સરકારે તેને આગળ કરીને છ નવેમ્બરે રાખવાનો નિર્ણય કર્યો છે ત્યારે મહાત્મા મંદિર ખાતે છઠ્ઠી નવેમ્બરે સવારે નવ કલાકે આ કાર્યક્રમ યોજાશે આ પહેલા જો કે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની જિલ્લા ફાળવણી અને તેમના ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે આ તમામ ઉમેદવારોને અધિકારિક રીતે સરકારી નોકરીના નિમણૂક પત્રો આપી તેમને સરકારી સેવામાં જોડવામાં આવશે અત્યાર સુધીની માહિતી પ્રમાણે આ પાસ થયેલા તલાટી અને જુનિયર ક્લાર્કના ઉમેદવારોને તેમના જિલ્લાની ફાળવણી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે